नमस्कार दोस्तों, आजे आपणे एवी बिजनेस टिप्स विषे बात करवा हूँ जय रह्यो छूं। तो चालो आपणे तेना विषे डिटेल मां माहिती मेळवीए के बिजनेस मां एक बधाज लोकोने एक मोटामां मोटो भय होय छे, ते ए छे डर। ज्यारे कोई पण वस्तुमां तमने डर लागतो होय तो तमारू पहेलू काम छे ते डरने दूर करवानुं। ज्यारे पण कोई पण तमे फाइनेंशियल रिस्क लोसो अथवा कोई पण जातनु तमे कोई ने पेमेंट करो छो तो एवी बाबत मा रिस्क तो होय ज छे। उदाहरण तरीके तमने हूँ जो कहूँ तो आपणे बस में तो बैठा ज होईए छीए, आपणे तो पण आपणे एकदम आराम थी निराते शांति थी बस में बैठा होईए छीए। आपणने खबर नथी के बसनो ड्राइवर कोण छे, बस कोण चलावे छे, तेने बस सारी रीते चलावता आवड़े छे, आपने ई कोई पण जातनी खबर होती नथी। तो पण सता पण आपणे शांति थी मुसाफरी करता होईए छीए। तेवी ज रीते तमे कोई पण बिजनेस मैन ने के सामान्य व्यक्ति ने डर तो होय छे के हूँ मारा मेहनतना पैसा कंक एवी जग्याए नो वया जाए जेनाथी मारू नुकसान थई जाए, पछी ते पैसा 100 होय के 1 करोड़ होय के 100 करोड़ होय। कोई पण व्यक्तिए डर तो होय ज छे के मारे मारा पैसा ने वधारवा छे नहीं के घटाड़वा। कोई पण व्यक्ति ने लोभ तो होय ज छे, मारे मारा पैसा ने कई रीतना हूँ आनाथी वधारे कमाई शकूँ। तेवो तेवी बधाज व्यक्तिनी इच्छा होय छे अने आवी इच्छा हर कोई व्यक्ति ने होवी जोईए। तो ज्यारे तमे कोई पैसानु इन्वेस्टमेंट करो छो तो तमने आशा होय छे के आनु मने रिटर्न मळशे अथवा आना मने थोड़ाक वधारे पैसा थईने मने मळशे। पण जो कोई व्यक्ति आवुं रिस्क ज न ले, बधा सेफमां ज रमता होय के बस मारे म्यूचुअल फंड में अथवा कोई एवो सेफ ब्रोकर होय तेनी पासे थी सलाह लईने ज मारे कोई पण शेर में रुपया इन्वेस्ट करवा जोईए, तो आ व्यक्ति नू फ्यूचर छे ते बहुज सक्सेसफुल थाशे नहीं। तेनू पाचलनू कारण छे ते सेफ मा ते सुरक्षा ने पहला प्रायोरिटी आपे छे। पण जे मोटा इन्वेस्टर होय छे, जे मोटा बिजनेसमेनो होय छे, ते सेफ मा क्यारे मानता नथी। जो ते तेमा मानता होत तो ते आजे पण मध्यम वर्गना
લોકો તરીકે કામ કરતા હોત, પણ તેણે સુરક્ષિત ખેલવાનું રમવાનું પસંદ નથી. તેણે તો સારી રીતે પ્રોપરલી બધું જ્ઞાનને તે ખુદ સમજે છે કઈ રીતના મારે ફાઇનાન્શિયલ ફ્રી થવું, કઈ રીતના મારે રિયલ ઇસ્ટેટમાં મારે જાણકારી મેળવવી અને કઈ રીતના મારે સ્ટોક માર્કેટ બ્રોકર શેરમાં કઈ રીતના મારે પૈસાની ઇન્વેસ્ટમેન્ટ કરવું તે આજના ઘણા બધા લોકોને ખબર હોય છે. તો તે એટલા માટે તેઓ તેમનું મેઇન ફોકસ હોય છે કે તે જે પૈસા એણે રોક્યા છે જો તેમાં તે સક્સેસ થઈ જાય તો પણ કોઈ જાતનો વાંધો છે નહીં, પણ જો તે ફેલ થાય છે તો તે ક્યારેય ડરતા નથી. કેમ કે કહેવાય છે કે ડરની આગળ જ જીત હોય છે, એટલા માટે તે લોકો ક્યારેય ડરતા નથી. અને સેકન્ડ, જો કદાચ તેમને એમાં અસફળતા મળે તો તે લોકો અસફળતાનો સ્વીકાર કરે છે અને તે પછી તેમને લઈને કોઈની સામે રોદડા રોતા નથી. તેઓ પોતાની જે પ્રોબ્લેમ છે, જેમાં તેને બહુ જ મોટો લોસ થયો છે, તેમાં તે બહુ ડરતા નથી અથવા બહુ ચિંતા કરતા નથી. કેમ કે એમને ખબર છે આજ કદાચ લોસ થયો છે, કાલ કદાચ લોસ થશે, પમદી કદાચ લોસ થશે, પણ એક દિવસ તો આવશે કે જે આ બધા લોસનું મને પ્રોફિટમાં આપશે. અને સાહજિક છે કે જેને રિસ્ક લીધું છે તે લોકો આજે દુનિયાની ટોચ ઉપર બેઠા છે અને જે લોકો સેફમાં રમવા ઈચ્છે છે તે લોકો આજે સામાન્ય લોકોની જેમ, મધ્યમ વર્ગીય લોકોની જેમ નોકરી જોબ અથવા કોઈપણ જાતનું જોબ કરે છે અને તેમાં તેને જે તનખ્વાહ, તેમાં તેને જે પગાર મળે છે તેમાંથી તેનું તે રોજીરોટીનું જીવન ચલાવે છે. તો આ વાત કરી કે સામાન્ય લોકો અને જે સેફ, જે સાવધાનીથી રમવાવાળા, જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રમવાવાળા લોકો હોય છે તેમનું તે ભવિષ્યમાં જો તેમાં ચેન્જીસ કરે તો કોઈ ઇશ્યુ નથી, પણ જો તે ચેન્જીસ ન કરે અને સેફમાં જ તેમને રમવું ગમતું હોય, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે તે એક સેફ જાતનું છે, તો તેવામાં તેમને રસ હોય તો તે ભવિષ્યમાં તે ક્યારેય સક્સેસ નહીં થઈ શકે. આ ફિલ્ડમાં જે ફાઇનાન્શિયલની ફિલ્ડ છે તેમાં તે ક્યારેય સક્સેસ નહીં થઈ શકે. જો તેમણે તેમાં સક્સેસ થવું જોઈએ તો તેમણે ફ્રી, એટલે કે ફાઇનાન્શિયલી ફ્રી થવું જ હોય તો તેને સાવધાનીથી રમવાનું, સેફમાં રમવાનું, સલામતીવાળું રમવાનું બંધ કરી દેવું જોઈશે. તેમણે પોતાએ રિસ્ક લેવું પડશે, પોતાની જાતનું, પોતાના પૈસાનું, પોતાના ટાઈમનું, પોતાના ફેમિલીનું. જો તે રિસ્ક લેશે તો તે આજ નહીં તો કાલ સફળ થશે જ, કેમ કે જે લોકો રિસ્ક લે છે એ જ આવે છે આગળ. બાકી સાંજે 100 ગ્રામ ખીચડી ખાઈને સૂઈ જવાવાળા લોકો ક્યારેય આગળ આવતા નથી. એ આ વાતનો મેઇન પોઈન્ટ છે. તો પ્લીઝ આને નોટમાં ધ્યાન રાખજો અને
બીજી વાત, અત્યારે હું એક બુક વાંચતો હતો, રિચ ડેડ પુઅર ડેડ, રોબર્ટ દ્વારા લિખિત બુક છે. રોબર્ટ ટી કિયોસાકી દ્વારા લિખિત આ બુક છે જે હું વાંચતો હોઉં છું. કિયોસાકી દ્વારા લિખિત બુક છે, કિયોસાકી દ્વારા આ લિખિત બુક છે જેમાં આ બુક તમને હું બતાવું છું. જે બુક છે ઉલટી આવી, કેમ કે ફ્રન્ટ કેમેરા ઓપન છે એટલા માટે પ્રોપરલી દેખાશે નહીં, પણ તોય તમને હું ખાલી ફ્રન્ટ ઓફ ધ પેજનો ફોટો તમને હું શો ઓફ કરાવી દઉં છું. તેને તમે નિરાતે જોઈ લો અને પછી તમને એમ થાય કે મારે બુક આ વાંચવી છે તો તમે પણ વાંચી શકો છો અને આમાંથી તમે ઘણું બધું તમે આમાંથી શીખી શકો છો. તમે પણ તમારા સપનાને સાકાર કરી શકો છો. તમે પણ એક ઇન્ફ્લુએન્સર, એક બિઝનેસમેન, એક કોચ તરીકે તમારી ભૂમિકા બજાવી શકો છો. એટલા માટે આજે મેઇન મારો વિડીયો શૂટ કરવાનો મેઇન ટાર્ગેટ, મેઇન પર્પઝ એ જ હતું કે લોકોને સાચી અને સમજણભરી પ્યોર ગુજરાતીમાં ચોક્કસ માહિતી કઈ રીતના મળે. તો આજે મેં તમને આ ચોક્કસ માહિતી આપી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને શેર કરવાનું ક્યારેય ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.